तो एक बार फरी आपने जणावी दईए के प्रशांत किशोर ने लईने मोटा समाचार सामे आव्या छे। रणदीप सुरजेवाला एक ट्वीट कर्यु छे अने कांग्रेस ने सामूहिक इच्छा शक्ति नी जरूर होवानु हवे प्रशांत किशोर नु पण निवेदन। कांग्रेस मां जोडावानो प्रशांत किशोर नो इनकार। आ पहला रणदीप सुरजेवाला नु ट्वीट पण अमे आपने दर्शाव्यु जेमां तेमणे कह्युं के कांग्रेस ना प्रस्ताव नो प्रशांत किशोरे अस्वीकार कर्यो छे अने हवे प्रशांत किशोरे पण जणाव्यु छे के कांग्रेस मां जोडावानो जे प्रस्ताव हतो तेनो पोते अस्वीकार कर्यो छे तेम प्रशांत किशोरे जणाव्यु छे। त्यारे मारा करता कांग्रेस ने बधु मजबूत नेतृत्वनी जरूर होवानु पण प्रशांत किशोरे आ तबक्के कह्युं छे। त्यारे कांग्रेस ना प्रस्ताव नो मैं अस्वीकार कर्यो छे। आ प्रशांत किशोर नु निवेदन अमे कोट करीने आपने कहीए छीए। त्यारे प्रशांत किशोरे कांग्रेस मां नहीं जोड़ावानी वात करी छे अने कांग्रेस ने मजबूत नेतृत्वनी जरूर होवानु प्रशांत किशोर नु पण ट्वीट आपना टीवी स्क्रीन पर। जे रीते प्रशांत किशोर नी कांग्रेस साथे जे बैठको हती, सोनिया गांधी साथे पण तेओ लांबी बैठक करी हती, प्रशांत किशोर अने नरेश पटेल वच्चे नी पण जे मुलाकातो हती ते पण छेल्ला केटलाक दिवसोमां चर्चामां रही छे। तेवामां पहला रणदीप सुरजेवाला अने हवे रणनीतिकार प्रशांत किशोर नु आ ट्वीट जेमा ए तमाम संभावनाओं पर हवे पूर्ण विराम लागी गयु छे। प्रशांत किशोर कांग्रेस मां नहीं जोड़ाय। प्रशांत किशोर के जे कांग्रेस ने बैठी करवा मांगता हता तेओए पोतानी इच्छा पण व्यक्त करी हती के कांग्रेसे थोड़ो समय आपवो जोईए अने तेमनी जे रणनीति छे तेने अनुसरवी जोईए, परंतु क्यांक प्रशांत किशोर अने कांग्रेस वच्चे वात नथी बनी अने कांग्रेस ने वधु मजबूत नेतृत्वनी जरूर छे। आ कमेंट साथे प्रशांत किशोरे कांग्रेस ना प्रस्तावनो अस्वीकार कर्यो छे। आ मोटा समाचार कारण के गुजरात मां पण विधानसभानी चूंटणीनुं आ वर्ष छे, तेवामां प्रशांत किशोर गुजरातना राजकारणमां पण कंईक हलचल करी शके छे तेवी शक्यताओ हती, परंतु हवे आ समाचार आवनारा दिवसमां केटली અસર ઉપજાવે છે તે પણ જોઈ રહ્યું। આ સાથે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ જોડાઈ ગયા છે। દિલીપ ભાઈ, તમામ અટકળો તમામ સંભાવનાઓ પર પૂર્ણ વિરામ, પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય। એટલે હવે પ્રશાંત કિશોરનો પોતાનો જવાબ પણ આવ્યો છે, એટલે હવે કહી શકાય કે એ નથી જોડાવાના। એટલું જ નહીં, એ કામ કરતા રહેશે કે કેમ કન્સલ્ટન્ટ તરીકે, એ જે શક્યતા હતી એ પણ હવે લાગતી નથી કે શક્ય બને। એટલે કન્સલ્ટન્ટ તરીકે પણ કદાચ કામ નહીં કરે, કારણ કે અગાઉ ભૂતકાળમાં જયારે ભાજપ કોંગ્રેસમાં નહોતા જોડાયા પણ પંજાબમાં અને ઉત્તર પ્રદેશમાં અલગ રીતે કામ કરવાનું ચાલુ રાખ્યું ખરું હતું એ વખતે સ્થાનિક નેતાગીરી સાથે, પરંતુ હવે જે જવાબ આવ્યો છે એનો મતલબ એ કે એક લીડરશીપની જરૂર છે કોંગ્રેસમાં, અને એ કરે અને મારે હવે કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરવાનું અથવા તો ઇલેક્શન માટેની જવાબદારી લેવાનું શક્ય નથી એ હવે નક્કી થઈ ગયું છે। એટલે હવે પણ સવાલ એ ઉભો રહે છે, પણ હવે કે ગુજરાત માટે અલગથી કામ કરે ખરા, હવે એ સવાલ સામે પણ પ્રશ્ન ઉભા થવાનો છે। છેલ્લા કેટલાક દિવસથી પ્રશાંત કિશોર અને નરેશ પટેલની જે મુલાકાતો રહી છે એ પણ ક્યાંક ચર્ચામાં રહી છે। હા, એટલે હવે એની સામે પ્રશ્નાર્થ ઉભો થાય છે। કેપ્ટન અમરિંદર સિંહ માટે એમણે કામ કર્યું હતું એ વખતે કોંગ્રેસના મોવડી મંડળ સાથે બહુ સારા ટર્મ્સ નહોતા, બહુ સારી કોમ્યુનિકેશન નહોતું, પરંતુ પંજાબ પૂરતું કામ કર્યું હતું ભૂતકાળનો એક આપણને અનુભવ છે, તો ખાલી ગુજરાત પૂરતું અપવાદ થશે ખરું? મને લાગે છે જેમ સુરજેવાલાએ ટ્વીટ કર્યું અને પછી જવાબમાં પ્રશાંત કિશોરે કહ્યું એમ થોડો સમય રાહ જોઈએ કે હવે ગુજરાતમાં શું રિએક્શન આવે છે અથવા તો ગુજરાત માટેની અલગથી કોઈ વાત થાય છે કે કેમ। અને જો પ્રશાંત કિશોર જોડાવાના ન હોય તો પછી નરેશ પટેલ જોડાશે કે કેમ એ પણ સવાલ ઉભો થવાનો છે। બીજું, હમણાં અત્યારે એમણે જે વાત કરી છે કે રિસ્પોન્સિબિલિટી ઇલેક્શનની રિસ્પોન્સિબિલિટી નહીં લો, એ ઇલેક્શનની જે રિસ્પોન્સિબિલિટીની વાત હતી દિલ્હીમાં એ 2024 માટે હતી, 2024ની લોકસભા માટે, જયારે ગુજરાતમાં 2022માં ચૂંટણી છે અને એનો મામલો જુદો હતો, એટલે એક સામાન્ય થોડીક અવડવ છે, પણ મને લાગે છે બાકી પરિસ્થિતિ ક્લિયર થઈ ગઈ છે લોકસભા માટે, આવનારા દિવસમાં એ સ્થિતિ પણ સ્પષ્ટ થઈ જશે। પરંતુ હાલ તો પ્રશાંત કિશોરે પણ કહી દીધું છે કે કોંગ્રેસના પ્રસ્તાવનો મેં અસ્વીકાર કર્યો છે અને ટ્વીટ કરીને કહ્યું છે કે ઈએજી અને ચૂંટણીની જવાબદારી લેવાનો અસ્વીકાર, તેમ પ્રશાંત કિશોરે ટ્વીટમાં ઉલ્લેખ પણ કર્યો છે। આ સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય ઉમટ પણ જોડાઈ ગયા છે। અજયભાઈ, તમામ અટકળોનો હવે અંત આવી ગયો છે, પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે આ વખતે પણ વાત નથી બની, ઘણા લાંબા સમયથી 5 રાજ્યોની ચૂંટણી પહેલાથી વાતો ચાલતી હતી પરંતુ ક્યાંક મેળ નથી પડ્યો।
એ બહુ સ્વાભાવિક હતું, કારણ કે આપે જો જોયું હોય તો કોંગ્રેસ પાર્ટી પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને પક્ષમાં કોઈ પણ હોદ્દો આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. એમણે કહ્યું કે અમે એમ્પાવર કમિટીમાં તમને સભ્યપદ આપી શકીએ, સ્ટ્રેટેજી કમિટીમાં સ્થાન આપી શકીએ, પરંતુ પાર્ટીમાં માત્ર ને માત્ર પ્રાથમિક સભ્યપદની જ ઓફર થઈ હતી, પાર્ટીમાં કોઈ પદની ઓફર નહોતી થઈ. પ્રશાંત કિશોરની લાગણી હતી કે તેઓને પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તરે મહામંત્રી બનાવવામાં આવે, કોંગ્રેસ વર્કિંગ ગ્રુપ જે છે એ કોંગ્રેસ વર્કિંગ ગ્રુપ ઉપરાંત કોંગ્રેસ વર્કિંગ કમિટી જે છે એમાં પણ સભ્યપદ આપવામાં આવે અને કોંગ્રેસની જે કોર કમિટી છે એમાં એમને સ્થાન આપવામાં મળે. આ બધી વસ્તુઓ જે હતી એ સ્વીકારવા સોનિયા ગાંધી તૈયાર નહોતા, કારણ કે કોંગ્રેસ પાર્ટીના મોટેભાગના સભ્યોનો પ્રશાંત કિશોર સામે એ વાંધો હતો કે પ્રશાંત કિશોર જે છે એ કોંગ્રેસ પાર્ટીની વિચારસરણીને વરેલા નથી. તેમણે અગાઉ ભારતીય જનતા પાર્ટી સાથે કામ કર્યું છે, મમતા બેનર્જી સાથે કામ કર્યું છે, આમ તો જોઈએ તો એ રણનીતિકાર છે, એ તો જવાના, તો એક પ્રેઝન્ટેશન કરવાના છે અને કઈ રીતે તમે સ્ટ્રેટેજી પ્રમાણે ચાલો એ વાત કરવાના છે, એ કોઈ નેતા તો નથી જ. આપણે ગુજરાતી ભાષામાં કહીએ છે ને કે અનવર ને વરરાજા ના બનાવી શકાય, એટલે આ તો અનવર છે એ વરરાજા બનવા માંગતો હતો. અજયભાઈ એક બીજી પણ વાત છે, સામૂહિક ઈચ્છા શક્તિ ની વાત કરી છે, એટલે એકલ દોકલ નેતાની કદાચ હા હશે પ્રશાંત કિશોર ને લઈને. હા, મને પણ એવું જ લાગે છે કે સામૂહિક નેતાગીરીની જે વાત હતી એની સાથે પ્રશાંત કિશોર સંમત હતા, કારણ કે પ્રશાંત કિશોરને તો પોતે જ સંપૂર્ણ કમાન કોંગ્રેસ પાર્ટીની હાથમાં લેવી હતી અને એ મુદ્દે સંમતિ સધાઈ નહોતી. બિલકુલ બિલકુલ અજયભાઈ, જોડા બદલ આભાર. તો કોંગ્રેસમાં જોડાવાનો પ્રશાંત કિશોરનો ઇનકાર અને કોંગ્રેસના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે તેમ પીકે કહી દીધું છે. ઈએજી અને ચૂંટણીની જવાબદારી લેવાનો પણ અસ્વીકાર કર્યો હોવાનું પ્રશાંત કિશોરે જણાવ્યું છે. પ્રશાંત કિશોરે આ પહેલા સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી, પરંતુ જે રીતનું આ નિવેદન એમનું સામે આવ્યું છે ટ્વીટ થકી કે સામૂહિક ઈચ્છા શક્તિ નથી.